જય જિનેન્દ્ર, હું અમિશા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાસ. આજે આપણે એ બનાવી રહ્યા છીએ મેક્સિકન સમોસા, જે નોર્મલ સમોસા કરતાં કંઈક અલગ હશે. તો ચાલો આપણે એની તૈયારી કરી લઈએ. સો પહેલાં આપણે એક પેનમાં ઓઇલ લઈ લઈશું. ઓઇલ ગરમ થાય એટલે આપણે એની અંદર રેડ કેપ્સિકમ અને યલો કેપ્સિકમ એડ કરી દઈશું. હવે આપણે અંદર બોઇલ કરેલા સ્વીટકોર્ન એડ કરીશું. અહીંયા આપણે રાજમા છે એ બાફીને મેશ કરીને રાખ્યા છે. હવે આપણે અંદર લાલ મરચું એડ કરીશું. નો ઓનિયન નો ગાર્લિક મેક્સિકન સોસ, જેની રેસીપી તમે સંજીવ કપૂરના ચેનલ પર જોઈ શકો છો. સ્વાદ પ્રમાણેની અંદર સોલ્ટ એડ કરી દઈશું. ડ્રાય ઓરેગેનો આપણે હાથથી આ રીતે મસળીને એડ કરીશું એન્ડ લિટલ બિટ ચિલી ફ્લેક્સ એડ કરી દઈશું. હલકો મસ્ટ અંદર પાણી એડ કરીશું એન્ડ લાસ્ટ આપણે એની અંદર ફ્રેશ કોરિયન્ડર એડ કરી દઈશું. એને પ્રોપર મિક્સ કરી લઈએ. સો આપણા સમોસાનું અંદરનું જે સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે અને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. સો આપણું સમોસાનું જે સ્ટફિંગ છે એ તો તૈયાર થઈ ગયું, બટ હવે સમોસાનો ડો બાંધી લેશું. એની માટે આપણે ઘઉંનો લોટ લઈશું. જેટલો આપણે ઘઉંનો લોટ લઈ રહ્યા છીએ એટલો જ આપણે મકાઈનો લોટ લેશું. સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું એડ કરી દઈશું. થોડું આપણે એની અંદર ફ્લેવર માટે અજમો એડ કરીશું. લિટલ બિટ એની અંદર ઘી એડ કરી દઈશું અને મિક્સ કરી લઈએ. અને વોર્મ વોટરથી આપણે એને લોટ બાંધી લઈશું. સો આપણો લોટ અહીંયા બંધાઈ ગયો છે. સો આ રીતે આપણે લોયા પર ઘી લગાવી લઈશું. હવે આ રીતે આપણે ડસ્ટ કરી દઈશું અને આ રીતે બે પળની રોટલી બનાવી એ રીતે આપણે આને પ્રેસ કરી લઈશું. હવે આપણો તવો ચાલુ કરી લઈએ. સો હવે આપણે એને પતલી વણી લઈશું અને આપણો તવો પણ અહીંયા ગરમ થાય છે. આપણે આ રોટલીને આ રીતે તવા પર મૂકી દઈશું. સો આપણી આ રોટી તૈયાર થઈ ગઈ છે. સો આપણી જે આ બે પરની જે રોટલી બનાવી હતી એને આ રીતે ખોલીને એને વચ્ચેથી કટ કરી લેશું અને આપણે સમોસા જેમ ફોલ્ડ કરે એ રીતે આપણે એને ફોલ્ડ કરીશું. આ જે ઘઉંના લોટની જે સ્લરી છે એનાથી આપણે એને સ્ટીક કરી દઈશું. આ જે મેક્સિકનનું જે ફ્લેવરનું જે સ્ટફિંગ બનાવ્યું છે એને આ રીતે સ્ટફ કરી દઈશું. અગેન એને નોર્મલ ડો હોય ત્યારે તમે પાણીથી સ્ટીક કરો તો ચાલે, બટ ધીસ ઇઝ અ રોટલી એટલે આપણે એને આ રીતે સ્લરીથી ચીપકાવવી પડશે. સો આ રીતે આપણે બીજા પણ સમોસા બનાવી લઈએ. સો ઓલમોસ્ટ આપણું આ સમોસા તૈયાર થવા લાગ્યા છે, તેને કાઢી લઈએ. સો આપણા મેક્સિકન સમોસા તૈયાર થઈ ગયા છે. આપણે એને ગરમા ગરમ સમોસાને પ્લેટમાં સર્વ કરી લઈએ. સો રેગ્યુલર સમોસા કરતાં થોડું ડિફરન્ટ છે અને એમાં બી જો અગર તમે બેક કરો તો ખૂબ જ હેલ્ધી બી છે. સો જલ્દીથી આ રેસીપી ટ્રાય કરો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો એને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.